हेलो विद्यार्थी मित्रों स्वागत है तमारू संडी नॉलेज यूट्यूब चैनल में। कंडक्टर की तैयारी करता मित्रों जे तमने एक थी नौ भाग प्रोवाइड कर दीदा है। आज दसमा भाग में बात करवानी छे के कंडक्टर ने लगती साधन सामग्री जो कोई होय छे ते साधन सामग्री ने शू शू साथे राखवानुं होय छे तेमज तेनी साइजो शू होय छे कई कई वस्तु ने साधन सामग्री में शू कार्य करवानुं होय छे तमाम माहिती आ वीडियो में जोशुं। तेमज अगाउनो वीडियो न जोया होय तो ते पण जोई लेजो। मित्रों चेनल सब्सक्राइब न करी होय ते चेनल सब्सक्राइब करी नाखजो। तो चलो आजना वीडियो की शुरुआत करिए। तो सौ प्रथम जोईए कि कंडक्टर माटे जरूरी साधन सामग्री। कंडक्टर माटे जरूरी साधन सामग्री जेमा प्रथम से टंक बेग। तो टंक बेग शू छे तेना विशे नी माहिती लईए कि कंडक्टर ने एल्युमिनियम नी जे 14x14x15 नी जे साइज नी एक टंक बेग आपवामां आवे छे। एटले के टूंक में आ टंक नी एक पेटी जेवू आपवामां आवे छे। ज्यारे फरज पूरी थाय कंडक्टर नी त्यारे कंडक्टर रे आ बेग में पोतानुं जे टिकिट मशीन होय फरियाद नी बुक होय मनी बेग होय तेमज व्हीसल एटले के सिसोटी वगैरह साधनों मूकी अने तेने ताळो मारवानो होय छे। अने ताळो मारी अने फरज जे करता होय तेना क्लार्क ने सुप्रत करवानी होय छे अने रोकड कैशियर ने जमा करवानी होय छे। तो टंक बेग विषे मित्रों तमने ख्याल माहिती मळी गई छे कि एक ते लोखंडनी पेटी होय छे जेमां ज्यारे फरज पूरी थाय छे त्यारे तेना टिकिट मशीन छे जेम के बुकनी पोथी छे तेम त्यारबाद मनी बेग छे तेनी पोतानी कंडक्टरनी तमाम जे वस्तु होय छे ते तेमां मूकी अने त्यारना क्लार्कने जमा करवानी होय छे। तो आपणे वात करीए टंक बेगनी। हवे मित्रों आगळ वात करीए मनी बेगनी। तो शुं छे मनी बेग? तो मित्रों जोईए कि अर्धचंद्राकारनी आ बेग खाने बे खानेनी बनेली होय छे। एटले कि आ बेगमां बे खाना होय छे। आ बेगमां रोकड रकम तेमज परचूरण राखवामां आवती जे रकम होय छे तेने કન્ડક્ટરની તિજોરી પણ કહેવામાં આવશે। મની બેગને બીજા અર્થમાં કન્ડક્ટરની તિજોરી પણ કહી શકાય। મની બેગ ચોરાઈ જાય અથવા તો ખોવાઈ જાય તો કન્ડક્ટર પર ખાતાકીય પગલાં લેવામાં આવે છે। મિત્રો આમ વાત કરીએ તો કન્ડક્ટર ખોવાઈ જાય તો ચાલશે પણ મની બેગ ખોવાવી ન જોઈએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ ત્રીજા નંબરે વ્હીસલને લગતી। એટલે કે વ્હીસલનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે? તો વ્હીસલ સામાન્ય રીતે એક પિત્તળ અને સ્ટીલની બનેલી હોય છે। આગળ વાત કરીએ કે જ્યારે રૂટના બસને પ્લેટફોર્મ પર મૂકવાની હોય ત્યારે ફરજ પરનો જે કંડક્ટર હોય તે બસમાંથી નીચે ઉતરશે અને પાછળ ડાબી બાજુએ ચાલતા ચાલતા તૂટક તૂટક વ્હીકલ મારે છે અને યોગ્ય જગ્યાએ બસને રિવર્સ કરાવે છે અને છેલ્લે એક લાંબી વ્હીસલ મારી અને છેલ્લે બસને અટકાવે છે। એટલે કે ટૂંકમાં પાર્કિંગમાં મૂકવાનું કામ જે વ્હીસલ દ્વારા કરવામાં આવે છે, કંડક્ટર દ્વારા જે વ્હીસલથી કરવામાં આવે છે। તો આ તો વ્હીસલની માહિતી મિત્રો। આગળ વાત કરીએ ત્રીજા નંબરે ફરિયાદ બુક। તો ચાલુ મુસાફરી દરમિયાન નિગમ વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવી હોય તો તે માટે નિયત નમૂનાની ફરિયાદ પોથી કંડક્ટર પાસે હોય છે અને મુંબઈ વ્હીકલ એક્ટ 1959ની કલમ નંબર 14 મુજબ પરિશિષ્ટ અ ના નમૂના મુજબની આ ફરિયાદ બુક 46 જેટલા ડુપ્લિકેટ પાનાની હોય છે। મિત્રો આપણે મોટર વ્હીકલ એક્ટને લગતી માહિતી પણ આવનારા સમયમાં જોવાના છે। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો। તમામ માહિતી તમને આ ચેનલમાંથી મળી રહેશે। મિત્રો આગળ વાત કરીએ કંડક્ટર જ્યારે રજા પર હોય ત્યારે સ્ટેન્ડ ઇન્ચાર્જના આ બુક શોપ પરની હોય છે અને જો આ ફરિયાદ પોથીમાં કોઈ ફરિયાદ નોંધાવવામાં આવે તો કંડક્ટરે હેડક્વાર્ટરમાં આવી અને ફરજ પરના ટ્રાફિક કંટ્રોલરને ફરિયાદ પોથી સુપ્રત કરવાની રહેશે। એટલે કે આ ટૂંકમાં એક ફરિયાદ પોથી છે જેમાં તમારે GSRTC નિગમને લગતી કોઈ ફરિયાદ કરવાની હોય તો તેની તમે માહિતી આમાં નોંધી શકો છો। તેમાં 46 પાનાની આ એક ડુપ્લિકેટ બુક આવે છે। મિત્રો આગળ વાત કરીએ ચોથા નંબરના સાધન સામગ્રીની। તો ચોથા નંબરે આવે છે લાયસન્સ બેજ, એટલે કે બેઝ લાયસન્સ। તો ફરજ દરમિયાન અકસ્માત થાય તો મુસાફરોને પ્રાથમિક સારવાર આપી શકે તે માટે કંડક્ટરનો લાયસન્સ બેઝ મળતા પહેલાં સેન્ટ જોન એમ્બ્યુલન્સ સાથે જોડાયેલ કોઈ પણ માન્ય સંસ્થામાં નિયત મુદતની તારીખ મેળવી અને ફર્સ્ટ એડ પ્રમાણપત્ર મેળવવું જોઈએ અને જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા કંડક્ટરને લાયસન્સ તથા બેજ આપવામાં આવે છે અને લાયસન્સ સાથે કોતરેલ પિત્તળનો બેજ પણ આપવામાં આવે છે જે કંડક્ટરને ફરજ દરમિયાન યુનિફોર્મમાં ડાબી બાજુએ લગાડવાનો હોય છે। તો મિત્રો આ વાતથી કંડક્ટર લાયસન્સ અંગેની તો શું કહેવા માગે છે? તો તમારે કંડક્ટર લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ તેમજ કોઈ પણ જે ખાતાકીય સંસ્થા એટલે કે એમ્બ્યુલન્સને લગતી જે પ્રાથમિક માહિતી જે તમને કોઈ કસ્ટમરને તમારે વાગી ગયો તો તેને આગળ તમને પ્રાથમિક ખ્યાલ હોવો જોઈએ કે ત્યારે શું કરવું જોઈએ। તો તેના માટેનું એક ફર્સ્ટ એડનું પ્રમાણપત્ર જે તમને જે કચેરી દ્વારા આપવામાં આવતું હોય છે તે તેમજ તમને ત્યાંથી ખાતાકીય કચેરી દ્વારા કંડક્ટર લાયસન્સ આપવામાં આવે છે તેનું બેઝ લાયસન્સ પણ આપવામાં આવે છે અને બેઝ લાયસન્સની ઉપર એક પિત્તળનો નંબર પણ લખવામાં આવે છે જે તમારે યુનિફોર્મમાં પહેરવાનો હોય છે। આથી કંડક્ટર લાયસન્સની અને ફર્સ્ટ એડની સામાન્ય માહિતી।
મિત્રો આગળ વાત કરીએ ઇમ્પ્રેસ્ડ કેશ તો ઇમ્પ્રેસ્ડ કેશ કોને કહેવામાં આવે છે કે મુસાફરી દરમિયાન કંડક્ટરને પરચુરણની તંગી સહન ન કરવી પડે તે માટે નિગમ દ્વારા ફરજ પર ચડતા પ્રત્યેક કંડક્ટરને 25 રૂપિયાનું પરચુરણ આપવામાં આવે છે એટલે કે જ્યારે કંડક્ટર જ્યારે બસમાં ચડે અને ટિકિટ ફાળવવાની શરૂઆત ન કરે તેની અગાઉ તેને 25 રૂપિયા જેટલું પરચુરણ આપવામાં આવે છે જેથી કોઈ પાસે છૂટાનો પ્રશ્ન ન રહે અને જે ફરજ પરથી પરત ફરતા હેડક્વાર્ટરના હિસાબને સાથે જમા કરવાનું રહેશે જે 25 રૂપિયા ચડતી વખતે આપવામાં આવતા હોય છે તે 25 રૂપિયા પરત પણ લઈ લેવામાં આવે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ગણવેશ અંગેની માહિતી તો નિગમ તરફથી જે લેબર સેટલમેન્ટની જોગવાઈ મુજબ એકાંતરે વર્ષે ત્રણ ખાખી ટેરીકોટનો ગણવેશ આપવામાં આવે છે જેમાં આખી બાઈના બે ખિસ્સા ધરાવતું અને એક પેન્ટ નક્કી કરેલ હોય છે આ તો થઈ કપડાં વિશેની ગણવેશ વિશેની માહિતી મિત્રો અને ત્રણ જોડીની સિલાઈ પેટે રૂપિયા 90 ચૂકવવામાં આવે છે અને દર ત્રણ વર્ષે એક ગરમ ડ્રેસ પણ આપવામાં આવે છે અને ગણવેશની ધોલાઈ માટે મહિને રૂપિયા 25 ભથ્થું તેમજ ગરમ ડ્રેસ માટે રૂપિયા 25 દર વર્ષે ભથ્થું પણ આપવામાં આવે છે આ તો નિગમ દ્વારા આપવામાં આવી હતી માહિતી આપવામાં આવી હતી જે તમને સગવડો છે તેના વિશેની માહિતી છે તો મિત્રો આજે આપણે વાત કરી જે ગણવેશ વિશેની માહિતી છે કંડક્ટર લાયસન્સ વિશેની માહિતી છે અલગ અલગ જે કંડક્ટરને લગતા જે સાધનો રાખવાના હોય છે તેના વિશેની માહિતી કાલે આપણે કેટલીક કંડક્ટરની જે પ્રાથમિક ફરજો છે તેના અંગેની ચર્ચા કરીશું તો અગાઉનો વિડીયો ન જોયો હોય તે જોઈ લીજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો વંદે માતરમ ભારત માતા કી જય તેમજ ઘણા બધા વિદ્યાર્થીને કોમેન્ટ હતી કે મિત્રો એક કંડક્ટરનું સ્પેશિયલ ગ્રુપ બનાવવાનું છે તો આવતા વિડીયોમાં તમને કંડક્ટરના ગ્રુપની એક વોટ્સઅપ ગ્રુપની લિંક પણ મળી જશે તો તેમાં જોઈન થઈ જજો ત્યાં હું તમને PDF નથી મળતી તો PDF પણ પ્રોવાઈડ કરી દઈશ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય